नमस्कार विद्यार्थी मित्रों, गैलेक्सी स्कूल द्वारा आयोजित ऑनलाइन लेक्चर में तमारू स्वागत छे। हवे स्टेट नी अंदर छेलू जे आपणो लेक्चर हतुं एमां आपणे सेक्शन सी नी अंदर एक्जाम्पल नंबर 7 सुधी कम्प्लीट करेला हता। 1 થી 7 एक्जाम्पल तमने होमवर्कमां जे थियोरिकल छे ए आपेला हता। हवे केल्क्युलेशनवाळा जे एक्जाम्पल्स छे ए आपणे लेवा छे। तो 8મો એક્ઝામ્પલ આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું। 7 એક્ઝામ્પલ તમે કમ્પ્લીટ કરેલા છે। 8મો એક્ઝામ્પલ વિકલનમાં સેક્શન સી। તો રકમ લખીશું, જો એફ ઓફ એક્સ इज इक्वल टू फोर्थ रूट ऑफ एक्स, तो एफ डबल डैश एक्स शोधो। हवे अहीं आपणने एक विधेय एफ ऑफ एक्स आपेलू छे। आपणे जोई शकीए छीए अहींया एफ ऑफ एक्स इज इक्वल टू फोर्थ रूट ऑफ एक्स। તો તમને કહેવામાં આવે છે ભાઈ એફ ડબલ ડેશ એક્સ શોધો। હવે એફ ડબલ ડેશ એક્સ એટલે જો એફ ડેશ એક્સ હોય તેનું પ્રથમ વિકલિત હોય, અહીંયા એફ ડબલ ડેશ એક્સ છે એના માટે અહીંયા આપણે દ્વિતીય વિકલિત શોધવું છે। ફરીથી બીજી વખત તમારે એનું વિકલન કરવું પડશે, જે પ્રથમ વિકલિત આવે એનું ફરીથી એક્સ પ્રત્યે વિકલન કરવું પડશે। જોઈએ અહીંયા આપણે, તો અહીંયા આપણે જે એફ ઓફ એક્સ આપેલું છે એ સૌથી પહેલા લખીએ કે અહીં एफ ऑफ एक्स इज इक्वल टू फोर्थ रूट ऑफ एक्स, देयरफॉर एफ ऑफ एक्स इज इक्वल टू, હવે તમે જોઈ લ્યા फोर्थ रूट છે, અહીંથી મારે આ રૂટ, આ જે રૂટ વાળો જે સિમ્બોલ છે એને કાઢી નાખવો છે। જો રૂટ વાળા સિમ્બોલ ને કાઢવો હોય તો x ના ઉપર 1/4 ઘાત આવે, 1/4 એની ઘાત આવશે। અહીં આપણે આવું લખી શકીએ एफ ऑफ एक्स इज इक्वल टू एक्स रीज टू 1/4। અહીંથી આપણે આ રૂટ વાળો જે આખો સિમ્બોલ છે, ફોર્થ રૂટ નો જે સિમ્બોલ છે, એ સિમ્બોલ ને આપણે અહીંથી દૂર કર્યો છે। ફોર્થ રૂટ નો સિમ્બોલ દૂર થાય એટલે એક્સ ના ઉપર તમારે 1/4 ઘાત લખવી પડે। જો અહીંયા ક્યુબ રૂટ હોય, અહીંયા વર્ગમૂળ ની અંદર જો 3 આપેલા હોય અહીંયા, તો પછી તમારે જો આ સિમ્બોલ કાઢવો હોય તો અહીંયા 1/3 ઘાત આવશે, 1/3। અહીંયા પણ એવું થયું, અહીંયાથી આપણે 4 ને કાઢવા છે, રૂટ ને કાઢવો છે, એટલે એના પર આપણે ઘાત કેટલી લખી છે, 1/4 એની ઘાત લખેલી છે। તો અહીંયા આપણને એફ ઓફ એક્સ આ પ્રમાણે આપણને આપેલું છે। આનું આપણે વિકલન કરીને સૌથી પહેલા પ્રથમ વિકલન વિકલિત શોધીને એનું એફ ડેશ એક્સ મેળવીશું। આ જે એફ ઓફ એક્સ છે એનું એક્સ પ્રત્યે વિકલન કરવું છે, એક્સ પ્રત્યે विकलन करता। तो देयरफॉर चलो एफ ऑफ एक्स नु विकलन एफ डैश एक्स थई गयु। हवे आनु पर तमारे विकलन करवू पड़े, एना माटे आपणे अहींया आगळ डी बाय डी एक्स लखी शकीए। एना विकलन माटे डी बाय डी एक्स एक्स रीज टू 1/4। तमे जो ये घात नो नियम आवी गयो, एक्स रीज टू एन नो जे नियम छे विकलन नो એ નિયમ છે, એમાં એન ઘાત જે છે એ આગળ આવશે અને જે ઘાત છે એમાંથી એક ઘાત ઓછી થાય। અહીંયા આપણે યુઝ કરીશું, આજે 1/4 જે ઘાત છે એ આગળ આવશે અને જે 1/4 જે ઘાત હતી એમાંથી એક ઘાત ઓછી થાય, આવું એનું સ્વરૂપ આવે। આનું આપણે સાદરૂપ આપીએ, 1/4 - 1 છે, આને નીચે કઈ ના હોય તો 1 તો હોય જ, 4 અને 1 નો આપણે લસા લઈશું, 4 અને 1 નો લસા કેટલો આવશે, 4 આવશે। તમે આ જે તમારો લસા છે 4, એને 4 વડે ભાગી નાખો તો 1 આવે, એ 1 નો ઉપર 1 સાથે ગુણો એટલે અહીંયા 1 આવી જશે, માઇનસ તો માઇનસ। ફરીથી આ તમારો જે લસા 4 છે એને 1 વડે ભાગીએ, તમે જો 4 ને 1 વડે ભાગશો તો તમને કેટલો જવાબ મળશે, 4। એ 4 નો ઉપર જે સંખ્યા હોય એની સાથે તમારે ગુણવા પડશે, તો 4 ને 1 સાથે તમે અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે કેટલા આવશે, 4 આવશે। 1 માંથી 4 ગયા એટલે -3, નીચે કેટલા છે, 4 છે,
तो आज ये छे 1 बाय 4 माइनस 1 एनु सादु रूप माइनस 3 बाय 4 આવશે તો આની જગ્યા આપણે એટલા લખી શકીએ 1 बाय 4 અને x રીસ ટુ માઈનસ 3 बाय 4 આ જે છે એ f x છે હવે ફરીથી આપણે અહીંયા f ડેશ x શોધવો છે તો ફરીથી આ જે f ડેશ x છે એનું ફરીથી આપણે અહીંયા x પ્રતિ વિકલન કરીશું તો ફરીથી x प्रति विकलन करता तो हम अपने विकलन करूं छे ये साइड में करी आपे एन जी विकलन छे तो f डैश x नु बीजू विकलन f डबल डैश x થઈ જાય જે આપણે શોધવું છે देयरफॉर f डबल डैश x इज इक्वल टू હવે આપણે આનું વિકલન કરવું છે तो अगर आप d by dx लिख सकिए तो d by dx कौंस के अंदर 1 by 4 અને x रीच टू माइनस 3 by 4 लिख सकते हैं 1 by 4 x रीच टू माइनस 3 by 4 એનું અહીં આપણે વિકલન કરવું છે આનું પણ તમે વિકલન કર્યું f ડેશ x નું વિકલન શું થઈ ગયું f ડબલ ડેશ x થઈ ગયું છે અહીંયા હવે આનું આપણે વિકલન કરવું છે તો આમાંથી આપણે જે શીખ્યા છીએ પ્રમાણે p કોન્સ્ટન્ટ હોય કોઈ અચળ હોય તો એને તમે d / dx ની બહાર લઈ શકો કોમન તરીકે અહીં તમે જુઓ આ 1 / 4 છે કોન્સ્ટન્ટ છે એને આપણે બહાર લઈ લઈએ અહીંયા લઈ લઈએ ગુણકમાં તો 1 / 4 અંદર કે જાણે તમારી પાસે d / dx x રીસ ટુ માઈનસ 3 / 4 પાછો ફરીથી અહીંયા ઘાતનો નિયમ આવી ગયો x રીસ ટુ n નો એ પ્રમાણે આપણે એનું વિકલન કરવું છે ઘાતના નિયમથી તો 1 બાય 4 m ના m રહેશે ઇનટુ ઘાતનો નિયમ છે તો જે ઘાત છે માઈનસ 3 બાય 4 એ આગળ આવી જશે તો અહીં આપણે આગળ લખી દઈએ ચલો માઈનસ 3 બાય 4 અને જે ઘાત હતી માઈનસ 3 બાય 4 એમાંથી એક ઘાત ઓછી થાય ક્લિયર માઈનસ 3 બાય 4 જે ઘાત હતી એને આપણે આગળ લાવ્યા છીએ અહીંયા આગળ આવેલી છે જે ઘાત હતી એમાંથી આપણે એક ઘાતને ઓછી કરેલી છે જે ઘાતનો નિયમ છે એનો આપણે ઉપયોગ કરેલો છે હવે અહીંયા માઈનસ 3 બાય 4 માઈનસ 1 છે એનું અહીં આપણે સાદુરૂપ આપવું છે એકના નીચે કઈ ના હોય તો એક તો હોય જ 4 અને 1 નો અહીં આપણે લસાઅ લઈએ તો 4 અને 1 નો લસાઅ કેટલો આવશે 4 આવશે ચલો આ તમારો જે લસાઅ 4 છે એટલે 4 વડે ભાગી નાખો તો કેટલા આવે 1 એ એક નો ઉપર માઈનસ 3 સાથે ગુણો તો માઈનસ 3 અહીંયા માઈનસ તો અહીંયા માઈનસ ફરીથી આ જે તમારો લસાઅ 4 છે એને 1 વડે ભાગો તો 4 આવશે એ 4 ની ઉપર 1 સાથે ગુણી નાખો તો અહીંયા 4 થઈ ગયા માઈનસ 3 અને માઈનસ 4 માઈનસ 7 ભાગ્યા 4 આવશે જો આનું સાદુરૂપ કેટલું આવશે તો 1 બાય 4 ઇનટુ માઈનસ 3 બાય 4 ઇનટુ x રીસ ટુ માઈનસ 7 by 4 x ના પર માઈનસ 7 upon 4 ઘાત આવે અહીં તમે આનો ગુણાકાર કરી શકો 1 નો ગુણાકાર 3 સાથે અગર માઈનસ તો ઓલરેડી છે તો માઈનસ 3 upon 4 જો 16 into x રીસ ટુ માઈનસ 7 by 4 આનો જવાબ આપણને આ પ્રમાણે મળશે હજુ એક સ્ટેપ તમારે કરવું હોય તો જે માઈનસ ઘાત છે એના પર પ્લસ કરવી હોય તો આખું જે સ્ટેપ છે એ છેદમાં આવશે એટલે ઘાતવીથી જશે પ્લસ થશે તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ 3 અપોન 16 ના જોડે આખું સ્ટેપ આવશે અંશમાંથી નીચે આવશે આખું સ્ટેપ એટલે ઘાતવી થઈ ગઈ પ્લસ ઘાત થઈ ગઈ જે માઈનસ હતી એ પ્લસ જો પ્લસ હોય તો માઈનસ થાય માઈનસ હોય તો પ્લસ થાય તો આ જે છે એ એફ ડબલ ડેશ એક્સ છે જે આપણે શોધવાનું હતું તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 8 છે નવમો એક્ઝામ્પલ લઈએ આના પછીનો
विकलन नो साकर्ण नियम समझाओ। भाई साकर्ण तमारे लेवी होय तो बे करता वधारे विधेयो तमारी पासे होवा जोईए। અહીંયા આપણે લઈએ છીએ ધારો કે એક વિધેય વાય છે, એક યુ છે, એક વી છે, આવા અહીંયા આપણે વિધેય લીધેલા છે। કન્ડિશન કેવી, વાય એ યુ નું વિધેય છે, યુ એ વી પરનું વિધેય છે અને વી એ એક્સ પરનું વિધેય છે। આવું આપણે ધારીએ અહીંયા, ધારો કે વાય એ યુ નું વિધેય છે, યુ એ વી નું વિધેય છે, વી એ એક્સ નું વિધેય। તમે ગમે તેટલી લાંબી આવી ચેન લઈ શકો। અહીંયા અહીંયા આપણે મેં ત્રણ જ વિધેય લીધેલા છે, વાય તો આપણે જે જરૂર છે તો લીધેલો છે, એની સાથે ત્રણ વિધેયની સાંકળાથી બનાવેલી છે। તો વાય એ યુ નું વિધેય છે, યુ એ વી નું વિધેય છે અને વી એ એક્સ નું વિધેય છે। તો પછી આના માટે ડીવાય બાય ડીએક્સ શું થશે, એ ડીવાય બાય ડીએક્સ શોધવા માટે સાંકળના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે। એ તો શોધી રાખીએ આપણે આન્સર। ધારો કે વાય એ યુ નું વિધેય છે, યુ એ વી નું વિધેય છે, અને વી એ એક્સ નું વિધેય છે। તો ડીવાય બાય ડીએક્સ આપણે શોધવું છે, તો ડીવાય બાય ડીએક્સ શોધવું તો તમે ડાયરેક્ટ ના શોધી શકો, ડાયરેક્ટ અહીંયા ડીવાય બાય ડીએક્સ ને શોધી શકો નહીં, કારણ કે વાય એ એક્સ પરનું વિધેય નથી, વાય એ એક્સ ઉપરનું અહીંયા વિધેય નથી। જો એક્સ ઉપરનું વિધેય હોય વાય તો તમે પછી ડાયરેક્ટ ડીવાય બાય ડીએક્સ શોધી શકો, પણ તમને કહેલું છે વાય એ તો યુ નું વિધેય છે, તો પછી અહીંયા વિકલ્પ શું થાય, વાય અને યુ માટે વાય નું વિકલન આપણે કરવું છે પણ યુ પ્રત્યે કરવું છે। અહીં આપણે કરીએ તો ડીવાય બાય ડીયુ થઈ જશે, વાય નું યુ પ્રત્યે વિકલન ડીવાય બાય ડીયુ ઇન્ટુ, હવે યુ એ વી નું વિકલન વી નું વિધેય છે તો યુ નું આપણે વિકલન કરવું છે, કોના પ્રત્યે, વી પ્રત્યે તમારે કરવાનું રહેશે, એનું વિકલન ડીયુ બાય ડીવી થઈ જશે ઇન્ટુ, અને વી એ એક્સ નું વિધેય છે તો વી નું વિકલન એક્સ પ્રત્યે કરવાનું થાય તો ડીવી બાય ડીએક્સ થઈ જશે। આ જે છે એને સાંકળનો નિયમ કહેવામાં આવે છે। જો આવા એકી સાથે ચાર વિધેયો આપેલા હોય અને આ પ્રમાણેની કન્ડિશન હોય તો પણ તમે ડીવાય બાય ડીએક્સ શોધી શકો, ડીવાય બાય ડીએક્સ વાય નું જે છેલ્લું વિધેય છે એક્સ એના પ્રત્યે તમે વિકલન કરી શકો, સાંકળનો નિયમ જેને કહેવામાં આવે છે। ડીયુ ડીયુ કટ થઈ જાય, ડીવી ડીવી કટ થઈ જાય, એટલે પછી વધ્યું શું, ડીવાય બાય ડીએક્સ જ વધ્યું, પણ આવું ક્યારે થાય, આ પ્રકારની કન્ડિશનો આપેલી હોય તો જ થાય, આ પ્રમાણે તમે જો શરત આપેલી હોય ને તો તમે સાંકળનો નિયમ ઉપયોગ કરી શકો। તો આ જે છે એને વિકલનનો સાંકળનો નિયમ કહે છે, જેને જેને વિકલનનો સાંકળનો નિયમ કહે છે। હવે નવું એક્ઝામ્પલ આપણે અહીંયા પતી ગયો, દસમો એક્ઝામ્પલ આપણે લેવો છે અહીંયા। f of x is equal to x is to 4 minus
फोर एक्स क्यूब प्लस थ्री एक्स स्क्वायर प्लस एक्स प्लस वन माटे एफ डबल एस जीरो नी किंमत शोधो। आज छे ये आपणो दसमो एक्जाम्पल छे। तमारे अहीं जे किंमत शोधवी छे ए एफ डबल एस जीरो नी किंमत शोधी, तमे क्यारे शोधी शको? तमारी पासे एफ डबल एस एक्स नी आ किंमत होय, ए किंमत में तमारे एक्स नी जगह केटला मूकवाना छे? जीरो मूकवाना होय तो एफ डबल एस जीरो अहीं मूकी एक्स नी जगह, तो अहीं पण जेटला पण एक्स छे त्यां आगळ तमारे दरेक में एक्स नी जगह जीरो मूकवा पड़े, एटले आपणने कोनी किंमत मळी जाय? एफ डबल एस जीरो नी किंमत मळी जाय। पण एफ डबल एस जीरो नी किंमत शोधवा माटे तमारे सौथी पहेला कोनी जरूर पड़शे? एफ डबल डेस एक्स की जरूर पड़ से, अपने जे एफ ऑफ एक्स आपेलू है प्रथम विकलित एफ डेस एक्स शोधीशूँ, एना पीछे फरी एक्स प्रति विकलन कर एफ डबल डेस एक्स शोधीशूँ, पीछे अंदर एक्स की किंमत कितनी मूकी दईसू? आप जीरो मूकी दईसू। तो स्टार्ट करिए अपने एक्जाम्पल, सौ पहला कहो अँ अपने एफ ऑफ एक्स आपेलू है एक्स प्रति विकलन करिए, f of x is equal to x is to 4 minus 4x cube plus 3x square plus x plus 1। तो आज आप f of x विधेय छे एनु पहलू विकलन आपणे करवुं छे, तो x प्रति विकलन करता जो लखीशुं अहींया x प्रति विकलन करता, तो यहां पर विनु विकलन कर लिए, तो एफ ऑफ एक्स विकलन एफ डेस एक्स થઈ ગયું। આનો આપણે વિકલન લેવું છે તો આગળ કાઉન્ટ શું લખવું પડે? d / dx લખવું પડે, એટલે એનું તમે વિકલન કર્યું કહેવાય x is to 4 minus 4x cube plus 3x square plus x plus 1। હવે સરવાળાને બાદ કરીને આપણે જે વિકલનનો નિયમ લખાયો છે એનો અહીં આપણે જો કદાચ ઉપયોગ કરીએ તો આ d/dx તમારે દરેકને આપવું પડે, પછી સરવાળો હોય કે બાદબાકી હોય, તો d/dx તમારે આને આપવું પડશે, d/dx આને આપવું પડશે, આને પણ આપવું પડશે, આને અને છેલ્લા પદ 1 ને પણ તમારે d/dx આપવું પડે, તો દરેકને આપણે d/dx અલગ અલગ આપી દઈએ, is equal to d/dx x is to 4 minus d/dx 4x cube plus d/dx आने आपने आपको जी 3x square plus d/dx x plus d/dx 1। हवे एग्जांपल में आपने जो किया चाहिए कि तमारे जीनु विकलन करवू छे ए आपको जे पद छे एमांथी कोई कांस्टेंट होय कोई अचल होय तो एने तमे d/dx नी बाहर लई शको गुणक तरीके, अंदर विकलन करवानुं रहेशे, अहींया पण ત્રણ કોમન નીકળી જશે કોન્સ્ટન્ટ છે 3 d/dx અને કેટલા વધ્યા તમારી પાસે x² વધ્યા જેને ઘાતના નિયમથી આપણે એનું વિકલન કરીશું પ્લસ અહીંયા એમ ને એમ જ કોઈ વસ્તુ અહીં કોમન નીકળતી નથી અહીંયા પણ એના એ જ। હવે આપણે દરેક પદનું અહીંયા વિકલન કરવું છે ઘાતના નિયમથી, જો અહીંયા ઘાતનો નિયમ 4 ઘાત આગળ આવશે અને જે ઘાત છે એમાંથી એક ઘાત ઓછી થાય એટલે 4 માંથી 1 ગયા એટલે કેટલા આવી ગયા અહીંયા 3 આવી ગયા, તો આનું વિકલન થઈ ગયું અહીંયા माइनस 4 इंटू घात नो नियम 3 घात आगळ आवशे जे घात छे एमांथी एक घात ओछी थाय 3 माथी एक घात ओछी थई गई केटला वधशे 2 घात वधशे प्लस अहींया पण 3 गुणकमां छे x² नुं विकलन 2x प्लस x नुं विकलन 1 अने 1 नुं विकलन 0 कोंस्टंट छे, अचल संख्या हो तो विकलन हमेशा जीरो जावे। सारी बाकी
चार एक्स नो घन ओछा चार तरी बार एक्स नो वर्ग वत्ता त्रण दू छ एक्स અને પ્લસ પાછળ કેટલા છે 1 છે તો આ જે છે એ તમે f(x) મેળવ્યું કહેવાય એક વિકલન તમને મળી ગયું છે આપણે અહીંયા બે વિકલનની જરૂર છે તો ફરીથી આ જે પ્રથમ વિકલન છે એનું ફરીથી x પ્રત્યે આપણે વિકલન કરીશું તો ફરીથી एक्स प्रत्ये विकलन करता अपने विकलन करिए एफ एस एक्स न विकलन एफ डबल एस एक्स तो इस तरह आलू पर विकलन करव पड़े आगे अपने डी बाय डी एक्स रखी दी है विकलन थी गयी कहवा कौन फोर एक्स क्यूब माइनस अहिया ट्वेल्व एक्स स्क्वेर प्लस सिक्स एक्स प्लस वन હવે જે સરવાળાનો ને બાદબાકીનો જે નિયમ છે એનો અહીં આપણે ઉપયોગ કરી વિકલનમાં તો d / dx આપણે દરેકને આપવું પડશે અહીં આપણે બે સ્ટેપ જોડે લખીશું d / dx દરેકને આપવું પણ છે અને અંદરથી કોમન જે હોય એને બહાર કાઢવા પણ છે બે સ્ટેપ જોડે ચલાવવા છે તો d / dx આપણે આને આપવું છે પણ એમાં તમે જો ચાર કોન્સ્ટન્ટ છે એ ચારને આપણે બહાર પણ કાઢવા છે બે સ્ટેપ સાથે ચલાવીશું તો ઇઝ ઇક્વલ ટુ चलो चार कॉमन से बाहर निकली गया अंदर कितना बचा तुम्हारे पास डी बाय डी एक्स खाली एक्स क्यूब जो बचा है डी बाय डी सर आना आपको छे पर मतलब ये जो यहां माइनस बार कांस्टेंट छे अंदर एक्स स्क्वायर छे इधर अपन डी बाय डी एक्स आप इशू आना अपन डी बाय डी एक्स आपको छे एमा 6 कांस्टेंट छे 6 ना अपन बाहर ले ली तो प्लस 6 * डी बाय डी एक्स एक्स और छेलु जे पर छे 1 એને પણ આપણે આપી દઈએ d / dx 1 થઈ ગયું સાદું આપી દઈએ 4m ના m ઇન્ટુ x ક્યુબ નું વિકલન ઘાતના પ્રમાણે 3x² 3 ઘાત આગળ આવી ગઈ અને જે ઘાત 3 હતી એમાંથી એક ઘાત ઓછી કરી કેટલી ઘાત વધી ઉપર 2 ઘાત વધી રહી છે માઇનસ અહીંયા પણ 12 ઇન્ટુ x² નું વિકલન 2x પ્લસ અહીંયા 6 ઇન્ટુ x નું વિકલન 1 प्लस एक नो विकलन जीरो थी क्लियर साधन कॉपी है इज इक्वल टू चार करी बार एक्स नो वर्ग माइनस बार दू 24 एक्स प्लस छ एका छ आज ये छे ए एफ डबल एस एक्स की कीमत छे હવે આપણે f ડબલ એસ 0 ની કિંમત શોધવી છે તો આમાં અહીંયા f ડબલ એસ x ની કે જો 0 મૂકી દઈએ તો અહીંયા પણ 0 આવે અહીંયા પણ 0 આવે જ્યાં આગળ x હોય ત્યાં દરેક જગ્યાએ તમારે 0 મૂકવા જ પડશે તો હવે f ડબલ એસ 0 માટે x બરાબર 0 મૂકવા પડે આ જે દ્વિતીય વિકલન છે એમાં x ની કિંમત આપણે કેટલી મૂકી દઈશું 0 મૂકીશું તો f ડબલ એસ x પહેલા લખી દઈએ આપણે જે લાવ્યા છો એ 12x નો વર્ગ ઓછા 24x અને પ્લસ પાછળ કેટલા છે 6 છે હવે એમાં આપણે આપણે f ડબલ એસ 0 શોધવા છે x બરાબર 0 મૂકતા therefore f double s x ની કિંમત 0 અહીંયા પણ તમારે 0 મૂકવા પડશે અહીંયા પણ 0 મૂકવા પડશે તો 12 અહીંયા 0 નો સ્ક્વેર માઈનસ 24 અહીંયા 0 પ્લસ 6 સાદું કરીએ 0 નો સ્ક્વેર 0 અને 0 ઇન્ટુ 12 એટલે સ્ટેપ શું થઈ ગયું 0 થઈ ગયું છે અહીંયા અહીંયા પણ 24 નો ગુણાકાર તમે 0 સાથે કરો સ્ટેપ શું થઈ ગયું 0 થઈ ગયું તો માઈનસ 0 અને પાછળ બીજા કેટલા છે 6 છે અહીંયા 0 માઈનસ 0 પ્લસ 6 0 તો અહીંયા કોઈ મતલબ રહેતો જ નથી તો તમારો જે જવાબ છે કેટલો છે પ્લસ 6
So therefore, f double s 0 is equal to plus 6 तुमने जवाब मर से, f double s 0 is equal to plus 6. तो आज ये दसमो एक्जाम्पल हम आना पी एक एक्जाम्पल हजू आप लई अपने अग्यारमो एक्जाम्पल सीमांत आमदानी किंमत शोधो. सीमांत आमदनी आपणे शोधवी छे. तमने आ जे किंमत आपेली छे आमदनी विधिनी छे. आमदनी विधिने आपणे कैपिटल आर वडे दर्शावी छे. टूंकमां आ जे किंमत छे ए कैपिटल आर नी किंमत छे. तो अहीं आपणे लखी शकीए के अहीं आमदनी विधि न्यू माइनस एक्स स्क्वायर बाय टू आपेल छे. देयरफोर कैपिटल आर इज इक्वल टू न्यू माइनस एक्स स्क्वायर बाय टू आ आपने आपी दीधु छे. आमदनी विधि एटले आनी तमने आर नी किंमत टूंकमां आपेली छे. तमारे एनी सीमांत आमदनी शोधवी होय तो आर नी जे किंमत होय એનું એક્સ પ્રત્યે તમારે વિકલન કરીને અહીંયા ડીઆર બાય ડીએક્સ તમારે કિંમત લાવવી પડે. સીમાંત આમદાની એટલે ડીઆર બાય ડીએક્સ તમારે શોધવાનું છે. તો અહીંયા આપણને જે આર વિધિ આપેલું છે એનું એક્સ પ્રત્યે વિકલન કરી દઈએ એટલે આપણને શું મળશે અહીંયા ડીઆર બાય ડીએક્સ કિંમત મળી જશે. જેને આપણે શું કહીશું સીમાંત આમદાની કહીશું. એક્સ પ્રત્યે વિકલન કરતા करिए तो आर नु विकलन डीआर बाय डीएक्स थी गयु. डीआर बाय डीएक्स शू है सीमांत आमदनी है पर किंमत अहीं के तो अहीं विकलन करव पड़े. डी बाय डीएक्स लखी ना जे आखू स्टेप है एनी आगळ अहीं तमे आ जे विधेय है न्यू माइनस एक्स स्क्वायर बाय टू एम तमे विकलन करी कहेवाय. પણ અહીંયા તમે જો બાદબાકીનો નિયમ છે પાછો તો ડી બાય ડીએક્સ તમારે દરેકને આપવું પડશે. તો ડી બાય ડીએક્સ ન્યુ માઇનસ ડી બાય ડીએક્સ આપણે આપવું છે. અને ન્યુ અચળ સંખ્યા છે એનું વિકલન જીરો થઈ જશે એ આપણે પછી કરીએ. તમે આમાં જુઓ આમાંથી કઈ કોમન નીકળે છે તો વન બાય ટુ કોન્સ્ટન્ટ છે. વન બાય ટુ એને આપણે બહાર લઈ લઈએ. ડી બાય ડીએક્સ ન્યુ એમના એમ રાખવા છે માઇનસ એમના એમ આમાંથી આજે વન બાય ટુ છે કોન્સ્ટન્ટ છે એને આપણે બહાર લઈ લઈએ. અંદર કેટલા વધ્યા ડી બાય ડીએક્સ અંદર ખાલી એક્સ સ્ક્વેર વધેલા છે. સારું રૂપ આપીએ સોરી આપણે વિકલન કરી દઈએ હવે. તો ડી બાય ડીએક્સ ન્યુ નું વિકલન जीरो माइनस वन बाय टू आगे छे इनटू एक्स स्क्वायर नु विकलन टू एक्स अहीं टू टू कट थी गया एटले जीरो माइनस एक्स जवाब तमारो शुं आवे माइनस एक्स आवे. कोनी किंमत छे आ डी आर बाय डी एक्स नीचे आपणे धीमे लखी शकीए आम सीमांत आमदनी
dr by dx is equal to minus x छे। तो 11 एक्जाम्पल सुधी आज आपणे જોઈ ગયા અને પછી एक्जाम्पल नंबर 12 આવશે આપણો જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જઈશું। થેન્ક યુ।